गुड आफ्टरनून मित्रों, आज ना आपनो सेशन नी अंदर हवे आपणे थोड़ा एक स्टेप आगळ एटले के प्रसार तरफ जईशुं। तो विद्यार्थी मित्रों, आज ना दिवसे हूँ भूमिका मोदी कन्या विनय मंदिर संस्थापित आजोल तालुको मांडता, तो अमारी आ शाळामांथी हूँ आपने जे आ चेप्टर से भणावा आवुं छुं एनी साथे साथे मित्रों आपणे गुजरात वर्चुअल शाळा एमने पण आपणे आभार मानवानुं केवी रीते भूली शकाय કે જેના અથાક પ્રયત્ન દ્વારા અત્યારે આપણે આ ઓનલાઈન એટલે કે વર્ચ્યુઅલ શિક્ષણ મેળવી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગુડ આફ્ટરનૂન, અને દરેક બાળાઓને કહેવાનું કે આપણા જે મધ્યવર્તી સ્થિતિના માપોનું પ્રકરણ એની સાથે સાથે માહિતીનું એકત્રીકરણ નિરૂપણ અને ત્યારબાદ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રસારમાં। તો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ પર, દીક્ષા પોર્ટલ ઉપર, આ દરેક ઉપર આ બધી લિંક તમને જોવા મળશે। જ્યારે તમને સમય મળે ત્યારે તમે આ પ્રકરણ એ તમે સારી રીતે કન્ટર કરી શકો છો। તો ચલો હવે આપણે જોઈશું પ્રસાર તરફ। આપણું પ્રકરણ 4 પ્રસારમાન। તો વિદ્યાર્થી મિત્રો, આનું પ્રયોજન પહેલા તો શું છે, આ પ્રકરણ એ અસ્તિત્વમાં કેમ આવ્યું? એક્ઝામ્પલ તરીકે જો આપણે આંકડાશાસ્ત્રની વાત કરવા જઈએ તો પ્રથમ ચેપ્ટર તમારું માહિતીનું એકત્રીકરણ કે જે તમને ડેટા એનાલિસિસ વિશે ખ્યાલ આવે। સેકન્ડ, માહિતીનું નિરૂપણ કે જેની અંદર તમને તમારા અલગ અલગ પ્રકારના આલેખો હોય, સ્તંભ આલેખ હોય, આકૃતિઓ હોય એના વિશેનું તમને અહીંયા નોલેજ મળે છે। ત્યારબાદ થર્ડ, મધ્યક મધ્યક અને બહુલક તમે સીમાઓ અહીંયા જાણો છો, સરેરાશ કેવી રીતે શોધી શકાય તો એનો તમને ખ્યાલ આવે છે, પણ સરેરાશના આધારે આગળ વધી શકાય નહીં। તો મિત્રો, આ સરેરાશથી આપણે આગળનું જે માપ હોય મેળવી શકતા નથી, એનો પ્રસાર એટલે કે ફેલાવો કેટલો છે એ નથી સમજી શકતો। તો એના માટે આપણે હવે જોઈશું પ્રકરણ 4 એટલે કે પ્રસારમાન। તો આ પ્રકરણનું પ્રયોજન એટલું જ છે કે મધ્યવર્તી સ્થિતિના માપોની વિશ્વસનીયતા નક્કી કરવા માટે આપણે આ પ્રસારમાનનો ઉપયોગ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા એક ચિત્ર જોઈ રહ્યા છો, ખૂબ ધ્યાનથી કોઈ પણ પ્રકારનું જ્યારે તમે લોકો પ્રકરણ શીખો છો અથવા સમજો છો તો એને બારીકાઈથી ડીપમાં સમજો કે આ પ્રકરણ કેવી રીતે મને ઉપયોગી બનશે। તો ચલો જોઈ લઈએ। તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા નદી છે, અહીંયા ઘર છે અને એક આખું આ કુટુંબ તમને અહીંયા આપેલું છે। એક વ્યક્તિ અહીંયા તમને ઊંડાઈ બતાવી છે અને સરેરાશ ઊંચાઈ, ઊંચાઈ એટલે કે આમની ઊંચાઈ કેટલી છે, એના માતા પિતા છે એમની ઊંચાઈ કેટલી છે। એક વ્યક્તિ તેના કુટુંબ સાથે એકવાર જંગલમાં ફરવા જાય છે અને આગળની મુસાફરી કરવા જાય ત્યારે એને એક નદી પસાર કરવી પડે છે। હવે નદી તો મિત્રો એમને તો પસાર ન થાય, તમારે શું ધ્યાન રાખવું પડે કે તમે જુઓ કે પાણી બહુ છીછરું તો નથી ને, ઊંડું તો નથી ને, તમને આમ લાગે પ્રવાસ સામાન્ય, પણ જ્યારે તમે અંદર ઉતરો ત્યારે ખબર પડે કે ઓહો આની ઊંડાઈ તો કેટલી બધી છે। હોડી પ્રાપ્ય છે નહીં, વ્યક્તિ જાણતો હતો કે નદીની સરેરાશ ઊંડાઈ 100 સેન્ટીમીટર જેટલી હશે, એમ કે ભાઈ આટલું ઊંડું હશે અને તેના કુટુંબના બધા સભ્યોની ઊંચાઈ આટલી છે, તો એને એમ થયું કે ચલો એના માતા પિતા તો પસાર કરી દેશે નથી, પણ જુઓ તો જરા બાળકો કેવા છે, નાના છે, પરંતુ નદીની મહત્તમ ઊંડાઈ 150 અને એના પુત્રની ઊંચાઈ 90, તો સમજી શકાય છે મિત્ર મારી તો ઊંચાઈ હોય તો હું નદી પાર કરી શકું, પણ મારા જો બાળક નાના નાના હોય તે કેવી રીતે નદી પાર કરી શકે। તો એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો, આ છે સરેરાશ, પણ સરેરાશ ના આધારે ન બેસી શકાય, એનો મારે ફેલાવો એટલે કે ઘેરાવો પણ જોવો પડે, અથવા તો એમ બોલી શકાય કે એનો પ્રસાર જોવો પડે કે કેવી રીતે પસાર થશે। તો ખૂબ સમજવા જેવું એક્ઝામ્પલ હતું કે પ્રસારમાન એ પ્રકરણ કેમ ઉપયોગી છે। તો તમે અહીંયા અલગ અલગ પ્રકારના બહુકોણ જોઈ શકો છો, અલગ પ્રકારના સ્ટાન્ડર્ડ અહીંયા તમને ડિવિઝન અલગ અલગ આપેલા છે કે પ્રસારે તમને અહીંયા શું સૂચવે છે। જેમ કે મેં તમને અગાઉ પણ આ તો ઘંટાકાર વક્રની વાત કરી હતી, આ તમારો બહોળો પ્રસાર છે જે બંને બાજુ વિસ્તરેલો છે, ફેલાવો છે, ત્યારબાદ બીજો તમારો બહુકોણ છે, એવી રીતે અલગ અલગ તમને અહીંયા ડિવિઝન આપ્યા છે કે જેના દ્વારા તમે અલગ અલગ બાબતો અહીંયા સૂચવવામાં આવે છે કે ભાઈ એનો પ્રસાર કેટલો છે। વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રકરણની શરૂઆત એનો અર્થ સમજી લઈએ કે પ્રસાર મને કહે છે શું, પણ ખૂબ ડીપમાં મેં સમજાવ્યું કે પ્રસાર એ શા માટે ઉપયોગી છે, એનું પ્રયોજન શું છે, શા માટે અસ્તિત્વમાં પ્રસારમાન પ્રકરણ આવે,
આપણે અગાઉના ત્રણ પ્રકરણમાં જે આપણે માહિતી મેળવી લીધી છે એની જ અહીંયા વાત છે. ખાસ કરીને પ્રસારમાન એટલે શું, તો સમષ્ટિના એકમોમાં મધ્યવર્તીમાં આપતી કેટલા અંતરે ફેલાયેલું છે, કેટલા અંતરે વિસ્તરેલું છે. મધ્યવર્તી સ્થિતિના માપો કયા, મધ્યક, મધ્યક અને બહુલક, એનો બહોળા પ્રમાણમાં આપણે સમજેલા છે. તો એની આજુબાજુ કેટલા એકમો અહીંયા વિસ્તૃત થયેલા છે, તો એ તમને શું સૂચવે છે, આ તમારો પ્રસાર એટલે કે મેજર પ્રસારમાન એ સૂચવે છે કે કેટલા સુધી એનો ફેલાવો છે. તો પ્રસારમાનના લક્ષણો આપણે જોઈ લઈએ. આપણે પ્રસારમાનનો અર્થ જોયો કે મધ્યવર્તી સ્થિતિના જે માપો છે એની આજુબાજુમાં એ કેટલે સુધી ફેલાયેલો છે. હવે લક્ષણોની અંદર ખૂબ સરળ છે. સૌપ્રથમ તેની વ્યાખ્યા કેવી છે, સ્પષ્ટ અને ચોક્કસ, હમણાં જ આપણે ચર્ચા કરી છે. તેની ગણતરી કેવી છે, સહેલી, સમજવામાં સરળ. કેવી રીતે, તો જ્યારે એના આગળ એના પેટા પ્રકાર આવશે એટલે ખ્યાલ આવશે કે કેટલું સરળ છે. ત્યારબાદ માહિતીના બધા જ અવલોકનો ઉપર આધારિત. તો મિત્રો યાદ કરું છું કે આ લક્ષણ બીજે આપણે ક્યાં જોઈ ગયા છીએ, યાદ આવ્યું ને, ક્યાં, આદર શરીરાશના લક્ષણોમાં. આદર શરીરાશનું લક્ષણ હતું ને મધ્યકનું, તમામ એકમોનો અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. અંતિમ અવલોકનોની અસર ઓછી. બેઝિક ક્રિયાઓ કે જે તમારી ગાણિતિક ક્રિયાઓ છે એના માટે ખૂબ અનુકૂળ છે. નિદર્શનની અસર ઓછી અને ઉચ્ચ અભ્યાસમાં આ ઉપક્રમ ખૂબ તમને ઉપયોગી બનશે. તો ઉચ્ચ અભ્યાસમાં કેવી રીતે, તો એનો પેટા પ્રકાર પડે છે પ્રમાણિત વિચલન. તો મિત્રો પ્રમાણિત વિચલન એ ખૂબ મહત્વનો ટોપિક છે કે જ્યાં તમે તમારું વિચરણ અને વિચલન શોધી શકો છો. તમારા એક્ઝામની અંદર પણ આ બે એક એક માર્કના પ્રશ્નો પૂછાય છે. કાં તો નિરપેક્ષ માપ કોને કહેવાય અથવા સાપેક્ષ માપ. તો પ્રસારમાં જે આપણે પ્રસાર કહીએ એના બે પ્રકાર પડે છે, એક નિરપેક્ષ અને બીજો સાપેક્ષ. વિદ્યાર્થી મિત્રો જોડે જોડે તમે મારી જોડે નોટ પણ અહીંયા લખી શકો છો કે કયો અર્થ પહેલા આપણે જોયો પ્રસારમાંનો અર્થ, ત્યારબાદ આપણે બે માપ જોયા, સાપેક્ષ માપ, નિરપેક્ષ માપ. તો હવે આપણે પ્રથમ જોઈશું નિરપેક્ષ. તો ખૂબ ધ્યાનથી મારી સાથે પ્રસારના જે માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે, ખાસ અંડરલાઈન કરો. ખાસ કરીને જ્યારે તમે પુસ્તકમાં પણ વાંચતા હોય ત્યારે પેન્સિલ હંમેશા હાથમાં રાખો અને જ્યારે જ્યારે મેઇન ટોપિકો આવે ત્યારે એને પેન્સિલથી શું કરો, એને હાઇલાઇટ કરો કે આ જોવાનું છે શું, કે બસ ચલો આ જેમ કે આપણે લક્ષણો જોયા તો મેં મહત્વ પણ અંડરલાઈન કરી કે ભાઈ વ્યાખ્યાયિત, બેઝિક ક્રિયા માટે અનુકૂળ વગેરે. તો તમારા અવલોકનના એકમ વડે દર્શાવવામાં આવે છે ત્યારે આ તમારું કયું માપ બને છે, નિરપેક્ષ માપ. સાપેક્ષ માપ પ્રસારના જે માપને એકમથી મુક્ત હોય પેલું એકમ વડે દર્શાવાય છે, બરાબર, કે જેની અંદર વ્યક્તિની ઊંચાઈ પણ આવી શકે, એની ઊંડાઈ કેટલી છે એ આવી શકે. અને અહીંયા શું કહે છે, એકમથી મુક્ત છે. સાપેક્ષ માપ એકમ જોડે સંકળાયેલું નથી. જે રીતે આપણે મધ્યવર્તી સ્થિતિનું કોષ્ટક જોઈતું, મધ્યક મધ્યસ્થ બહુલક અને સ્થાનીય સરેરાશના માપની અંદર પ્રથમ ચતુર્થક, તૃતીય, ત્યારબાદ દશાંશક અને સત્તાંશક. તો એ જ રીતે આપણે આ પ્રસારના માપ છે કે જેની અંદર સૌપ્રથમ પહેલા આવશે તમારો વિસ્તાર કે જેને તમે આર તરીકે ઓળખવામાં આવો છો, રેન્જ, ત્યારબાદ ચતુર્થક વિચલન જેનો અભ્યાસ આપણે કરી ચૂકેલા છીએ જેને ક્યુ ડી સરેરાશ વિચલન એસડી અને પ્રમાણિત વિચલન તમારો એસ. આવી રીતે અલગ અલગ ગણતરી પ્રમાણે તમે તમારી ગણતરી આ રીતે કરી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લીધું, પ્રસારમાંના માપ કેટલા છે, વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ અને પ્રમાણિત વિચલન. તો એમાં સૌ પ્રથમ પહેલા આજે આપણે જોવાના છીએ વિસ્તાર. આપણા ચાર ટાઇટલ ક્લિયર થઈ ગયા, વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ અને પ્રમાણિત. તો એમાં પહેલા વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો વિસ્તારને ઇંગ્લિશમાં શું બોલીએ છીએ, રેન્જ. કેટલી રેન્જ છે, તો એટલે એને સિમ્બોલ તરીકે બોલાય છે આર. તો આર સૌથી સરળમાં સરળ અર્થ પહેલા આપણે સમજીએ કે વિસ્તાર કોને કહેવાય. તો વિસ્તાર એટલે શું, વિસ્તાર એટલે માહિતીના સૌથી મોટા અથવા નાના અવલોકનોનો તફાવત.
તફાવત એટલે તો હંમેશા યાદ રાખો, મેં તમને બે વસ્તુ હંમેશા સમજાવી છે કે એક તો જયારે મધ્યવર્તી સ્થિતિનું પ્રકરણ હોય ત્યારે તફાવત એટલે ડી, અને બીજું જો જોવા જઈએ તો તફાવત એટલે કે માઇનસ કરો, એટલે કે બે ની બાદ બાકી કરો. તો માહિતીના સૌથી મોટા અને સૌથી નાના આ બંનેની તમે જયારે બાદ બાકી કરશો તો તમને તમારો મળી જશે વિસ્તાર, રેન્જ. એનું સૂત્ર પણ સિમ્પલ છે, વિસ્તાર એટલે કે આર બરાબર એક્સ. એક્સ એટલે કોણ? તો એક્સ એટલે અવલોકનો. એચ, એચ એટલે હાઈ, એટલે કે તમારો સૌથી મોટામાં મોટો પ્રાપ્તાંક, અને એમાંથી બાદ કરવાનો છે એક્સ એલ. એલ એટલે કે તમારો નાનો પ્રાપ્તાંક. અને તફાવત થઈ ગયું માઇનસ. ફરીથી અર્થ સમજો, સૌથી મોટા અને સૌથી નાના, તો મોટા અને નાના ની બેનો તફાવત તો તમારી બાદબાકી. મોટા નાના અને એનો તફાવત તેને શું બોલાશે? બાદબાકી કર. મોટા પ્રાપ્તાંક એટલે એને એચ, નાનો હોય તો લો, અને એક્સએલ એક્સએલ બેનો તફાવત એટલે કે બાદબાકી કરવી. તો સૂત્ર યાદ રહી ગયું, આર બરાબર એક્સ એચ માઇનસ એક્સએલ. હવે આ વિસ્તાર બી તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે. હવે તમને ખ્યાલ હશે કે કેટલીક આપણે જયારે ચેનલો જોતા હોઈએ ત્યારે કેટલીક ચેનલો બહુ જ ફટાફટ સ્પીડમાં જતું હોય, અથવા તો ચેનલની નીચે આવતી સ્ક્રોલિંગ આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોમર્સના વિદ્યાર્થીઓ છો તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ જયારે ચેનલો જોતા હોય ત્યારે જયારે સ્ક્રોલિંગ વાળી ચેનલો હોય છે, તો વિદ્યાર્થી મિત્રો આજે જરૂર ચેનલ સ્ટાર્ટ કરી અને આવી સ્ક્રોલિંગ વાળી ચેનલો કઈ કઈ છે એ ખાસ જો. જેમ કે સીએનબીસી હોય, કોઈ શેર બજારની હોય, તો આવા શેરોની પણ જે માહિતી છે એ પ્રશ્નને લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રના દરેક દરેક પ્રકરણ જીવનમાં ઉપયોગી છે. તો જુઓ જરા, તો અહીંયા તમને શેરની માહિતી આપી છે. હવે શેર બજાર એ કેવું છે? અપ ડાઉન થયા કર. દરેકના શેરનો ભાવ એક સરખો ના રહે, અનેક પ્રકારના શેર હોય. લગભગ એ ટુ ઝેડ કરીને શેર બજારના નામ હોય છે. તમે જો ન્યૂઝ પેપર વાંચતા હોય તો એક પેજ સ્પેશિયલ એનું જ આવતું હોય છે. ત્યારબાદ આપણને એમ થાય કે આપણી પાસે સગવડ નથી તો ચેનલનું જુઓ, ચેનલની અંદર પણ આવી સ્ક્રોલિંગ થતી હોય છે કે જેમાં વન બાય વન અંદર સ્ક્રોલિંગ થયા જ કરે કે આનો ભાવ આજે કેટલો છે, આનો ભાવ કેટલો છે. જો અપ જાય તો ગ્રીન કલર હોય, ડાઉન જાય તો રેડ કલર હોય. તો મિત્રો આજે ખાસ જોજો, કોમર્સના વિદ્યાર્થી, તો આ બધું તમારે દરેક જગ્યાએ તમારું જે અર્થતંત્ર શું ચાલી રહ્યું છે એ બધું તમારે ધ્યાન રાખવું પડે. કંપની અહીંયા કોઈ એક શેરના ભાવ આપ્યા છે કે ભાઈ આટલા અઠવાડિયાની અંદર એક બે ત્રણ એમ કે આઠ અઠવાડિયા આપ્યા છે, આઠ વીક બરાબર. એક મહિનામાં કેટલા હોય તેની ગણતરી કરો. તો એ રીતે અહીંયા આઠ અઠવાડિયાની તમને માહિતી આપી છે, બે માસ જેવી, કે જેની અંદર કેટલું થાય છે શેર બજાર, એનો ભાવ વધ ઘટ થાય છે. તો આ પણ તમારો વિસ્તારને લાગુ પડે છે કે જેની અંદર સૌથી મોટો પ્રાપ્તાંક અને નાનો પ્રાપ્તાંક, એની તમે બાદબાકી કરશો એટલે ખ્યાલ આવશે કે ખરેખર આ ભાવમાં વધારો થયો કે ઘટાડો. પહેલી વિસ્તારનો અર્થ જોયો, વિસ્તારનું સૂત્ર. હવે એની સાથે સાથે તમને બીજું એક સૂત્ર તમને એપ્લાય કરવાનું કે વિસ્તારાંક. ખાસ મિત્રો છે સરળ, એનું સૂત્ર છે આર. તો મિત્રો આપણે આગળ જ જોઈ ગયા કે આર એટલે શું? એક્સ એક્સ માઇનસ એક્સએલ, અને એનું શું આવશે? એક વાર તફાવતમાં માઇનસ અને એક વાર પ્લસ. આમ જોવા જાઓ તો તમારું સૂત્ર સરળ છે. જે અગાઉ કિંમત શોધી હોય તો માત્ર તમારે એ જ અહીંયા લખવાની રહેશે. તો આ રીતે માહિતીનો વિસ્તાર, વિસ્તારાંક તમે આ રીતે મેળવી શકો છો. જો કોઈ સમષ્ટિની માહિતી વિસ્તારાંક નાનો હોય તો કહી શકાય કે એનું ચલન કેવું છે? ઓછું. સમજો કે જો તમારો વિસ્તારાંક નાનો હોય તો ચલન ઓછું, અને એકમોની કિંમત કેવી હશે? એકબીજાથી ભિન્ન. તો આ થયું તમારા વિસ્તારની માહિતી. તો હવે આપણે વન બાય વન એક્ઝામ્પલ જોઈએ. તો તમારો આ પહેલો પોર્શન પ્રસારના માપ, કે જેની અંદર પહેલો ટોપિક કયો હતો? વિસ્તાર. તો ચલો આપણે એનું સૂત્ર પ્રમાણે એપ્લાય કરીએ. એક બેટ્સમેન ક્રિકેટની છેલ્લી મેચમાં આટલા રન કરે છે, 48, 75, 37, 52, 93, 81, 25, 72, 18 અને 60. તો આ માહિતી પરથી તમારો
વિસ્તાર અને વિસ્તારણ શોધ. તો ખૂબ સરળ છે, વિસ્તાર એટલે કે તમારી રેન્જ. તો રેન્જ તો આપણે જોઈ લીધી, એનું સૂત્ર કયું છે? તો તમને જે અહીંયા રકમ આપી છે, કશું કરવાનું છે નહીં મિત્રો, માત્ર ને માત્ર પહેલા મોટામાં મોટો પ્રાપ્તાંક જુઓ તો 48 થી મોટો, યસ 93. તો તમારી સૌથી મોટી કિંમત કઈ થઈ? 93, એટલે કે 93. હવે ત્યારબાદ તમે એમ જુઓ કે નાનામાં નાનો પ્રાપ્તાંક કયો છે. તો આપણે 93 તો મોટો થયો, તો એનાથી નીચેના લેવલનો આપણે લેવો પડે. તો સૌથી નાનો પ્રાપ્તાંક જોતા જાઓ તો હવે આપણો પ્રાપ્તાંક નાનો જોવા મળે છે 18. મિત્રો તમને જયારે માત્ર અવલોકન આપ્યા હોય તો એને જોઈને જ તમારે શું કરવાનું છે, સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી નાનો પ્રાપ્તાંક. તો મોટો એટલે હાઈ એચ, 18 સૌથી નાનો પ્રાપ્તાંક છે. અને હવે આપણે બંનેનો શું કરીશું, તફાવત એટલે કે બાદબાકી. તો ચલો મારું સૂત્ર મૂકી દઉં, આર બરાબર XH, XL, જ્યાં H બરાબર મોટો અને L બરાબર નાનો. તો 93 માંથી 18 બાદ કરશો એટલે તમને તમારો R અહીંયા મળી જશે. તો તમારો જવાબ કેટલો આવશે અહીંયા? 75. તમને અહીંયા વિસ્તારની સાથે સાથે વિસ્તારાંક પણ કીધું છે. તો મિત્રો વિસ્તારાંક એટલે શું? તો ફરીથી એનું એ ટોપિક આપણે જોઈશું. તો વિસ્તારાંક એટલે કે R ભાગ્યા XH પ્લસ XL, એટલે કે હવે આર તમારે ફરીથી શોધવાની જરૂર છે ના. અગાઉ જો મેં આર શોધી જ કાઢ્યો, એનો જવાબ કેટલો હતો? 75. તો હવે માત્ર ને માત્ર મારે હવે શું કરવાનું રહેશે? તો માત્ર ને માત્ર 75 એકવાર માઇનસ અને એકવાર પ્લસ. તો 75 ભાગ્યા 111, તો મારો જવાબ આવ્યો 0.57. ફરીથી રિમાઇન્ડ કરાવી લઉં, પોઈન્ટ પછીના બે આંકડા જોવાના છે, પણ ત્રીજો આંકડો જુઓ તો 5 ઉપર છે, તો 1 શું કરી દો? તો આમ આપણે વાત કરીએ પ્રમાણે કે બેટ્સમેન રનનો વિસ્તારાંક કેટલો છે? 0.4. થયું ને આ પ્રસારમાં, કે પ્રસાર એટલે શું? કે બેટ્સમેન જે બેટિંગ કરે છે તો એનો વિસ્તાર કેટલો હતો? તો 0.3. કોઈ એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓના તમને વજન અને જુદા જુદા ખોખામાં જે મૂકવામાં આવ્યા છે તે બતાવ્યું છે. પહેલું એક્ઝામ્પલ ખૂબ સરળ હતું, માત્ર જોઈને જ ખબર પડી જાય કે કોણ મોટું છે અને કોણ નાનું. હવે તમારો નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે જેની અંદર તમને અહીંયા વર્ગો આપ્યા છે અને ત્યારબાદ તમને અહીંયા સંખ્યા આપી છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખૂબ સરળ છે, કશું કરવાનું છે નહીં, માત્ર વિચારો કે મોટું કોણ છે અને નાનું કોણ છે. તો સૌ પ્રથમ તમારા વર્ગોને જુઓ તો વર્ગમાં સૌથી મોટો વર્ગ કયો છે? તો જુઓ સૌ પ્રથમ 10 થી 15, 15 થી 20 કરતા જશો એમ તમારી જે સીમા છે એમાં 35 એ કેવી સંખ્યા છે? મોટી. અને એ જ વર્ગમાં 10 એ કેવી છે? નાની. તો તરત વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન કન્ફ્યુઝન થાય કે આપણે આ એફ માંથી પસંદ ન કરી શકીએ, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રસારમાનમાં વિસ્તાર છે, આ આપણો સીએફઆઈ અથવા તો મધ્યસ્થ શોધવાનો નથી કે પ્રથમ ચતુર્થક શોધવાનો હોય તો તમે સીએફઆઈ કે એફ નો આશરો લઈ શકો, પણ આ તમારું રેન્જ છે. એની અંદર તો માત્ર એટલું શોધવાનું છે કે મોટું કોણ છે અને નાનું. આવા સમયની અંદર ફરીથી એક એક્સ એચ એટલે કે મોટો પ્રાપ્તાંક, એક્સ એલ એટલે કે નાનો પ્રાપ્તાંક, અને હવે આપણે બંનેની શું કરીશું? બાદ બાદ. તો તમારો અહીંયા આન્સર આવશે 25. વિસ્તારાંક, તો વિસ્તારાંક બી ખૂબ સરળ છે, એનું સૂત્ર આર બરાબર XH પ્લસ XL. તો આર બરાબર તમે શોધી કાઢ્યો છે અથવા આ રીતે તમને આપી દીધું છે તો શોધી શકો છો. કોઈને એમ થાય કે ના મારે તો આ પણ શોધવું છે તો કશો વાંધો નહીં. તો XH ભાગ્યા XH પ્લસ XL, એકવાર તમારી રકમને માઇનસ કરો અને એકવાર તમારી રકમને પ્લસ કરો. તો જુઓ તો ઉપર આપણે કઈ રકમ હતી? 35 માઇનસ 10, અને નીચે આવશે 35 પ્લસ 10. તો આ રીતે 35 માંથી 25 જશે એટલે તમારો પાછો તમને આર મળી જશે. તો તમારો પાછો અહીંયા જવાબ આવ્યો 0.5556. પોઈન્ટ પછીના બે આંકડા, ત્રીજો આંકડો જુઓ તો 5 ઉપર જાય છે તો પ્લસ એડ કરો. તો મારો અહીંયા આન્સર હશે 0.5. વિદ્યાર્થી મિત્રો
આ તમારો વિસ્તાર છે, રેન્જ છે કે જેમાં મોટો ને નાનો પ્રાપ્તાંક આવશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જઈશું. એક શાળાના 50 વિદ્યાર્થીઓએ કોઈ એક પરીક્ષામાં તમને ગુણ આપ્યા, તો આની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અધઃ સીમા બિંદુ નો ઉર્ધ્વ સીમા બિંદુ પણ જોઈ ગયા છે કે જેની અંદર તમે તમારી પસંદગી એટલે કે જો તમારું અધઃ સીમા બિંદુ L શોધવો હોય તો કઈ રીતે શોધી શકાશે એ આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા. તો એ જ અહીંયા આપણે ફરીથી કરવાના છીએ. અગાઉ જે આપણે દાખલો જોયો એ જ પ્રમાણે ફરીથી તમારો જે વર્ગ છે એમાંથી જ તમારે પસંદગી કરવાની છે. તો ઉદાહરણ 1, 3 અને 4. તો વિદ્યાર્થી મિત્રો જે તમારું ઉદાહરણ 2 છે એની તમારે પ્રેક્ટિસ કરવાની છે કે જેમાં તમને એક્સ અને એફ બંને આપેલા છે. તો સેમ રીતે કરવાનું છે. તમારો જે વિસ્તાર છે એ તમારે એક્સમાંથી પસંદ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈશું. ત્યાંની અંદર વિસ્તાર ને વિસ્તારાંક શોધો હશે તો ફરીથી એ સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી નાનો પ્રાપ્તાંક તો કયો છે. આ રીતે મારું સૂત્ર મૂકી દઈ. મોટો પ્રાપ્તાંક 99 માઇનસ નાનો પ્રાપ્તાંક 50. તમારો જવાબ કેટલો આવે છે? 49. જે કે બી જવાબ આવે તમારો હંમેશા બોક્સમાં મૂકો અને એને હાઈલાઈટ કરો. ત્યારબાદ મારો આવશે હવે વિસ્તારાંક. ફરીથી વિદ્યાર્થી મિત્રો આર ભાગાકાર એક્સ એક્સ પ્લસ એક્સ એલ એટલે કે ફરીથી તમારે ગણતરી કરવાની કોઈ જરૂર નથી. તમારો જે જવાબ આવ્યો ડાયરેક્ટ તમે અહીંયા મૂકી શકો છો. 49 અને 149 એટલે 0.3289. ફરીથી 5 નો આંકડો આવ્યો, મોટો આંકડો આવ્યો તો ફરીથી એને શું કરો? +1 એડ કરો. વિદ્યાર્થી મિત્રો આ જે વાત થઈ આપણી પ્રસારમાનની કે જે પ્રસારમાનમાં આપણે જોયું કે પ્રસારમાનની અલગ અલગ મધ્યવર્તી સ્થિતિના માપોની અંદર કેવી રીતે બધા વિસ્તરેલા છે તો એ અહીંયા મેઇન ટોપિક હતો. તો આ તમારો વિસ્તાર. ત્યારબાદ હવે આપણે વાત કરવા જઈશું ચતુર્થક વિચલન. તો વિદ્યાર્થી મિત્રો ચતુર્થક વિચલન એટલે શું? ચતુર્થક વિચલન એટલે કે તમારું ક્યુડી તફાવત. તો યાદ કરો તો આપણે જે લાસ્ટ સેશન હતું એની અંદર આપણે જોઈ ગયા હતા Q1 ત્યારબાદ Q3 બરાબર. Q1 એટલે કે તમારું પ્રથમ ચતુર્થક, Q3 એટલે કે તૃતીય ચતુર્થક. તો વિદ્યાર્થી મિત્રો આના સૂત્રો આપણે તૈયાર કરાયેલા છે. તો ફરીથી કાલે તમારે પ્રેક્ટિસ કરીને આવવાનું છે કે જ્યારે Q1 અથવા તો Q3 આપણે શોધતા હોય ત્યારે એના બે ભાગ પડે છે. કયા બે ભાગ પડે છે? અવર્ગીકૃત અને વર્ગીકૃત. જ્યારે તમને માત્ર પ્રાપ્તાંકો આપ્યા હશે તો તમે કયું સૂત્ર એપ્લાય કરશો, અથવા વર્ગો આપ્યા હશે ત્યારે કયું સૂત્ર એપ્લાય કરશો. ત્યારબાદ તમારું સરેરાશ વિચલન કે જેમાં એક્સ માઇનસ એક્સ બાર એ સરેરાશ વિચલન એટલે કે સરેરાશ શબ્દ સૂચવે છે કે જ્યાં તમારો પાછો એક્સ બાર આવશે. અને ત્યારબાદ આપણે વાત કરવા જઈશું તમારા પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન એટલે કે એક્સ અને જ્યારે એફ એક્સ સ્ક્વેર થાય છે એટલે તમારું બને છે પ્રમાણિત વિચલન. વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જરૂરી છે. વિચલન અને વિચરણ એફ એક્સ સ્ક્વેર જ્યારે વર્ગ બને છે ત્યારે વિચરણ બની જાય છે અને જ્યારે એફ હોય ત્યારે એનો સિમ્બોલ છે પ્રમાણિત વિચલન. વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ પ્રસારમાનની અંદર કે જેમાં પ્રસાર કેવી રીતે બહોળો બને છે અથવા તો મધ્યવર્તી સ્થિતિના માપોનો આપણે કેમ ઉપયોગ ન કરી શકીએ અને પછી પ્રસારનો આશરો લેવો પડે, કારણ કે પ્રસાર એ તમારો ફેલાવો છે કે જેની અંદર તમે વિસ્તૃત સુધી વિસ્તરેલું હોય એ પ્રસાર તમારે અહીંયા જોવાનો હોય છે. તો આ પ્રસારમાનનો અર્થ ખૂબ યાદ રાખજો. તો આજના સેશનમાં આપણે શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર પહેલા પ્રસારમાન, પ્રસારમાનનો અર્થ, પ્રસાર કોને કહેવાય, એનું પ્રયોજન કયું છે, એની સાથે સાથે આપણે કયા કયા પ્રકારો જોયા, વિસ્તાર, ત્યારબાદ ચતુર્થક વિચલન, ત્યારબાદ સરેરાશ વિચલન અને ત્યારબાદ પ્રમાણિત. તો હવે આપણા આપણા સેશનમાં આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. તમારે આજે આટલા જેટલા સૂત્રો કરાવ્યા છે એની યાદી બનાવવાની છે, સાથે સાથે આવતીકાલે Q1 અને Q3 એટલે કે ચતુર્થક વિચલનની અંદર આપણે કયા પ્રાપ્તાંકોનો ઉપયોગ કરીને કયું સૂત્ર એપ્લાય કરશું એ મારી સાથે સાથે તમારે કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો આપનો સેશન આજનો સેશન આપણે આટલે સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે ફરીથી મળશું એક નયા ટોપિક સાથે. થેન્ક યુ.